નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ અગિયાર પરિમિતિ તથા ક્ષેત્રફળ જેનો આજે આપણે પ્રથમ ભાગ જોઈશું જેમાં આપણે આજે થિયરી જોવાની છે સૌપ્રથમ ચોરસની પરિમિતિ તો અહીં તમારી સ્ક્રીનમાં તમે જોઈ શકો છો ચોરસની આકૃતિ દર્શાવેલી છે જેની ચારે બાજુઓના માપ સરખા હોય છે ધારો કે બાજુ છે તેનું માપ એલ લઈ લઈએ એટલે કે લંબાઈ એલ લઈ લઈએ તો ચાર વખત લંબાઈ એલ વત્તા એલ વત્તા એલ જેને ચોરસની પરિમિતિ કહે છે એટલે કે પ્રસ્તુત આકૃતિ છે તેમાં જે બહારનો ભાગ છે બારની ફરતી બાજુઓ છે તેમાં જે પીળો રંગ કરેલો છે તેને આપણે ચોરસની પરિમિતિ કહીએ છીએ એટલે કે એક પરિભ્રમણ પૂર્ણ કરે બારની બાજુએ તો તેણે ચોરસની પરિમિતિ કહેવામાં આવે છે તો અહીં લંબાઈ એલ હોવાથી ચાર વખત આંટો મારવો પડશે જેથી એલ વધતા એલ વધતા એલ વધતા એલ એટલે કે ફોર એલ જેને ચાર ગુણ્યા એલ પણ લખી શકાય છે જો એક ચોરસની લંબાઈ પાંચ સેમી હોય એટલે કે ચોરસની એક બાજુની લંબાઈ તમે પાંચ સેમી લઈ લ્યો અહીંયા પાંચ સેમી લઈ લીધી છે એવી રીતે બધી બાજુ સરખી હોવાથી પાંચ સેમી થશે તો તેની પરિમિતિ તો સૂત્ર મુજબ ચાર ગુણ્યા એલ તો ચાર ગુણ્યા એલ એટલે પાંચ ચાર પંચા વીસ સેમી પરિમિતિ થશે ચોરસનું ક્ષેત્રફળ અહીં સ્ક્રીન પર તમને ચોરસ દેખાય છે જેમાં કેસરી કલરનો ભાગ છે જે ઓરેન્જ કલરનો એ ભાગ ચોરસનું ક્ષેત્રફળ દર્શાવે છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો તેની જો એક બાજુની લંબાઈ એલ હોય તો ચારે બાજુની લંબાઈ એલ 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 બધી ચાર જ થવાની ચારે એલ જ થવાની તો તેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ અને એને આપણે એલ ગુણ્યા એલ વડે દર્શાવીએ છીએ અથવા એને એલ સ્ક્વેર પણ આપણે લખી શકીએ છીએ જો ચોરસની એક બાજુની લંબાઈ ચાર સેમી હોય તો માની લો કે ચોરસની એક બાજુની લંબાઈ ચાર સેમી હોય તો આમ તો બધી બાજુની ચાર 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 જ થશે હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર અવેલેબલ છે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એલ ગુણ્યા એટલે કે એલ સ્ક્વેર એટલે કે ચાર ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ ચોરસ સેમી અથવા તો સેમી સ્ક્વેર પણ તમે લખી શકો છો અહીં બંને બાજુઓ છે તેનો ગુણાકાર કરી નાખો તો પણ સીધો જવાબ મેળવી શકાય છે તે જ રીતે હવે ચોરસ પછીનો આકાર આવે છે લંબચોરસ સ્ક્રીન પર તમે લંબચોરસ જોઈ શકો છો તેની પરિમિતિ એટલે તેની ચારે બાજુમાં જે પીળો રંગ દેખાય છે તો જે એક પરિભ્રમણ પૂરું કર પૂરું કરે તો તેની પરિમિતિ પૂર્ણ કરી કહેવાય એટલે કે પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો તો અહીં ચારે બાજુ એટલે લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ એટલે બે વખત લંબાઈ આવશે અને બે વખત પહોળાઈ આવશે તો લંબાઈને એલ વડે ને પહોળાઈને બી વડે દર્શાવીએ તો એલ વધતા બી વધતા એલ વધતા બી એટલે એલ છે એ બે વખત થશે એટલે ટુ એલ અને પહોળાઈ પણ બી પણ બે વખત થશે એટલે ટુ બી એટલે આને આ રીતે પણ લખી શકાય બે ગુણ્યા કાઉસમાં એલ વધતા બી આવું સૂત્ર આપણું તૈયાર થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો શું કરવાનું કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરવાનો અને તેને બે વડે ગુણી નાખવાનું તો તમને જવાબ મળી જશે જે આપણે ગુદા નથી સમજીએ સ્ક્રીન પર તમને એક ઉદાહરણ આપેલું છે લંબાઈ પાંચ સેમી હોય અને પહોળાઈ બે સેમી હોય તો લંબચોર્સની પરિમિતિ શોધવી હોય તો અહીંયા લંબાઈ પાંચ સેમી છે અને પહોળાઈ બે સેમી છે તો સૂત્ર મુજબ બે ગુણ્યા એલ વત્તા બી એલ એટલે લંબાઈને પોળા એ એટલે બી તો પાંચ વત્તા બે સાત અને સાતનો બે સાથે ગુણાકાર કરો તો ચૌદ સેમી પરિમિતિ મળી જાય છે તે જ રીતે હવે લંબચોરસનું ક્ષેત્રફળ તો પ્રસ્તુત સ્ક્રીન પર તમે જે આકૃતિ જોવો છો લંબચોરસની તેમાં જે ઓરેન્જ ભાગ છે એ લંબચોરસનું ક્ષેત્રફળ દર્શાવે છે જેને સૂત્ર વડે દર્શાવવું હોય તો લંબાઈ એટલે એલ લંબાઈ એટલે એલ અને પોળા એટલે બી એલ ગુણ્યા બી વડે દર્શાવાય છે તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે હવે ઉદાહરણથી સમજીએ તો જો એક લંબ ચોરસની લંબાઈ પાંચ સેમી હોય અને પહોળાઈ બે સેમી હોય એટલે કે એલ બરાબર પાંચ અને બી બરાબર બે હોય તો પાંચ દુ દસ એટલે દસ ચોરસ સેમી અથવા સેમી સ્ક્વેર ક્ષેત્રફળ એનું થઈ જશે હવે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ તો એની વ્યાખ્યા તમે આગલા ધોરણમાં ભણ્યા જ છો છતાં આપણે રિપીટ કરી લઈએ જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એટલે આકૃતિમાં જોઈએ તો આ સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો સામસામીની બાજુ બંને જોડ એટલે કે બે બાજુ બધી બાજુથી સમાંતર હોય સામેની સાઈડ એકબીજા સમાંતર હોય અને આડી સાઈડ એ સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ એટલે સ્ક્રીન પર તમે જે બ્લુ ભાગ જોવો છો આ ચારે બાજુમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે તો તેની પરિમિતિ કહેવામાં આવે છે એટલે કે બધી બાજુઓનો સરવાળો હવે એનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈ લઈએ સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્રફળ બરાબર પાયો પાયો એટલે આજે નીચે છે એ પાયો છે જેને આપણે આધાર પણ કહીએ છીએ બેઝ અને તેને ગુણ્યા પાયા પરનો વેધ એ જ પાયા ઉપર લંબ વેધ હશે બરાબર એટલે કે તેને ઊંચાઈ પણ કહેવામાં આવે છે તો બંનેનો ગુણાકાર કરીએ તો આપણને ક્ષેત્રફળ મળી જશે તો આ હતું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર હવે જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા તમને એક લઘુકોણ ત્રિકોણ આપેલો છે અને એક કાટકોણ ત્રિકોણ આપેલો છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ પાયો એટલે આ બેઝ આધાર અને વેધ એટલે તેની પર દોરેલો લંબ તેવી જ રીતે કાટકોણ ત્રિકોણમાં તો વેધ હોય જ છે નાઇન્ટી ડિગ્રીમાં અને આ પાયો હોય છે એટલે પાયો ગુણ્યા વેદ અને એનો ગુણાકાર કરીને બે વડે ભાગી નાખીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી જશે આ સૂત્ર પણ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે અંતના ભાગમાં આ પ્રકરણના અંતમાં વર્તુળની ચર્ચા કરવામાં આવી છે તો તેની પણ થિયરી જોઈ લઈએ તો સૌ પ્રથમ વર્તુળની ત્રિજ્યા તો આકૃતિમાં લાલ રંગની લાઈન છે તે વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે એટલે કે આ જે ભાગ છે એ વર્તુળની ત્રીજા દર્શાવે છે જેને આર વડે દર્શાવવામાં આવે છે વર્તુળની મધ્યમાં બરોબર વચ્ચોવચ કેન્દ્ર હોય છે બરાબર અને આકૃતિમાં લીલા રંગની લાઈન છે એટલે કે આ લાઇન લીલા રંગની છે તેને વ્યાસ કહેવામાં આવે છે અને તેને ડી વડે દર્શાવવામાં આવે છે વ્યાસનું માપ ત્રીજ્યાથી બમણું હોય છે ત્રિજ્યા ડબલ થઈ જાય એટલે કે આ આખું માપ લઈ લઈએ તો વ્યાસ કહેવાય છે અને વ્યાસને અડધો કરી દઈએ તો એને ત્રિજ્યા કહેવામાં આવે છે એટલે કે ઉદાહરણ આપેલું છે જો ત્રિજ્યા ચાર સેમી હોય એટલે કે આ ત્રિજ્યા ચાર સેમી હોય તો વ્યાસ કેટલો હોય તો ચાર ને ચાર બંનેનો સરવાળો એટલે કે આઠ સેમી થઈ જશે તેથી સૂત્ર એવું મળશે વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા તેનાથી ઊંધું પણ કહી શકાય ત્રિજ્યા બરાબર વ્યાસ એટલે કે વ્યાસ ભાગ્યા બે આ સૂત્ર પણ તમે લઈ શકો છો જ્યારે તમને વ્યાસ ઉપરથી ત્રિજ્યા ગોતવાની કે તો તમારે વ્યાસનું અડધું કરી દેવાનું રહેશે તો આ વર્તુળની સંબંધિત માહિતી છે જે તમારે આ હવે પછીના ધોરણમાં પણ પાછી આવવાની છે હવે જોઈએ વર્તુળનો પરિઘ સ્ક્રીન પર તમને વર્તુળ દર્શાવેલું છે જેમાં લાલ રંગનો ભાગ છે તે વર્તુળનો પરિઘ દર્શાવે છે એટલે કે તમે જો છેડા પરનું તમામ એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે કે અહીંથી શરૂ કરી અને વળી પાછું અહીંયા સુધી આવે ત્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે તો તેની તેનો પરિઘ કહેવામાં આવે છે તેનું સૂત્ર છે ટુ પાય આર ટુ પછી પછીનું જે છે સંકેત એને આપણે પાય કહીએ છીએ છેલ્લે છે એ આર આર એટલે ત્રીજા જે અગાઉ આપણે ચર્ચા કરેલી છે પાય તમારા માટે વિદ્યાર્થી મિત્રો નવું છે પાયનું મૂલ્ય તમને આપી દેવામાં આવે છે તમને બાવીસ સપ્તમાઉ આપશે અથવા તો ત્રણ પોઈન્ટ ચૌદ બેમાંથી કોઈ પણ એક મૂલ્ય લેવાનું હોય છે ગણતરીમાં જે તમને રકમની અંદર જ આપી દેવામાં આવે છે તો વર્તુળનો પરિગ આપણને સમજાઈ ગયો હશે વર્તુળનો પરિગ એટલે બારની બાજુ જે ટૂંકમાં લાલ રંગથી દોરેલો ભાગ છે તેને વર્તુળનો પરિગ કહેવામાં આવે છે ત્યારબાદ આવે છે વર્તુળનું ક્ષેત્રફળ સ્ક્રીન પર તમે વર્તુળ જોઈ શકો છો જેમાં પીળો રંગ અંદરનો ભાગ છે બારના ભાગમાં લાલ રંગ છે તે વર્તુળ વર્તુળનો છે ને જે અંદરનો ભાગ છે પીળો આંખો તેને આપણે વર્તુળનું ક્ષેત્રફળ કહીએ છીએ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાય આર સ્ક્વેર જેમાં પાય તમે અગાઉ જાણ્યું તે મુજબ બાવીસના છેદમાં સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ આર એટલે ત્રીજા તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર પાય આર સ્ક્વેર તમારે યાદ રાખવાનું રહેશે અહીં આ પ્રકરણની થિયરી પૂર્ણ